नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय में चलता ई लर्निंग प्रोग्राम में फरी एक बार आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, गया लेक्चर में न्याय परिचय नी अंदर आपणे एक थी सात न्याय जोया, आठ नौ अने दस न्याय नी चर्चा आपणे अत्यारे करशुं। मित्रों, ध्यान थी सांभळो। त्यार पहला मन, जेनू मनना नूते नानो, जेनू मनमो तूते मोटो, खारा जड़नो दरियो भरियो, मीठा जड़नो लोटो, तरसिया ने तो दरिया थीए लोटो लागे मोटो, आ नानो आ मोटो, एवो मूर्ख करता गोटो। मित्रों, आ जगत में कोई नानू नथी, कोई मोटू नथी, बधा एक सरखा छे, पण आ बधा मनना कारणों छे। कीधु ने, जेनू मन नानू ते नानो, जेनू मन मोटू ते मोटू। हवे आपणे मत्स्य न्यायनी चर्चा करिए। मत्स्य एटले माछली। अहीं माछलीनी वात करी अने मनुष्य ने माणस ने समझावानी कोशिश करी छे। तमे समझो मित्रों, के मत्स्य एटले माछली, मत्स्य नाम उपरथी मत्स्य शब्द बन्यो छे। मत्स्य ने लगती वस्तु के बाबत ने मत्स्य कहे छे। नदी के समुद्र में रहती मोटी माछली पोतानाथी नानी माछली ने खाई ने पोतानु अस्तित्व टकावी राखे छे, जीवे छे। माछलीना आ व्यवहार उपरथी आ मत्स्य न्याय प्रचलित बन्यो छे। तो एक पंक्ति के चोर मुठी झारना देवड़िए डंडाय छे, लाखों खांडी लूटनारा मेफिले मंडाय छे। कहेवानो अर्थ के नानो एवो वाकगुनो नाना एवा माणसે કર્યો હોય તો એને ઘણી વખત સજા થઈ જાય છે, પરંતુ મોટા માણસોએ કે મોટા કોઈએ મોટો ગુનો કર્યો હોય તો એને કંઈ સજા થતી નથી, એવું આ ન્યાય કહે છે। બીજું, કીડીને કણ અને હાથીને મણ। કીડી નાની છે તો એને કણ, હાથી મોટો છે તો એને મણ। પછી એક બીજી પંક્તિ છે, તમારે ગુજરાતીની અંદર નીચલા ધોરણમાં આવી ગઈ છે, ન્યાય નીતિ સૌ નાનાને મોટાને સૌ માપ, વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ। તો આ ન્યાય ઉપરથી માણસે એ વાત સમજવાની છે કે ધ્યાન આપજો બાળકો, શું સમજવાનું છે, જેમ સમુદ્રમાં માછલીઓનું સહ અસ્તિત્વ છે, બધા હળીમળીને રહે છે, નાના મોટા બધા, નાની માછલીઓ મોટી માછલીઓ, એને સહ અસ્તિત્વ કહેવાય, તેમ માનવ સમાજમાં માનવ માનવનું સહ અસ્તિત્વ છે, માછલીઓનું સહ અસ્તિત્વ જેમ સમુદ્રમાં છે એમ માનવ સમાજની અંદર માનવ માનવનું સહ અસ્તિત્વ છે, સૌ કોઈ સાથે સંપીને રહે છે। તો માછલીઓના સહ અસ્તિત્વમાં જેમ નાનાને મોટાથી સતત ભય રહે છે, નાની નાની જે માછલીઓ હોય ને એને મોટી મોટી માછલીઓનો ભય રહે અને પોતાની જાતને બચાવવાની રહે છે, તેમ માનવ સમાજમાં પણ નાની વ્યક્તિને મોટી વ્યક્તિથી સતત ભય રહ્યા કરે છે અને પોતાની જાતને બચાવવાની રહે છે। આવી વાત જ્યારે આવે બાળકો ત્યારે માત્સ્ય ન્યાય આવે। તમે સરળતાથી સમજી શકશો કે ભાઈ માત્સ્ય ન્યાયની વાત આવે ત્યારે જેમ સમુદ્રની અંદર માછલીઓનું સહ અસ્તિત્વ છે, નાની અને મોટી માછલીઓ સાથે રહે છે, તો નાની નાની માછલીઓને મોટી મોટી માછલીઓથી ભય રહે છે, ડર રહે છે। એવી જ રીતે માનવ સમાજની અંદર માનવ માનવ બધા સાથે રહે છે,
परंतु नानी व्यक्ति ने मोटी व्यक्ति तरफ थी सतत भय सताव्या करे छे। वरी एक पंक्ति, बड़ियाना बे भाग, बड़ियाना बे भाग, जे बड़ियो होय, बड़ूको होय, ई बे भाग मागे। दाखला तरीके नाना बे भाई बहन होय, कोई वस्तु माथी ए झगड़े, तो एमा जे बड़ूको छे ई ए वस्तु वधारे लई ले। माटे गुजराती नी अंदर पण एक पंक्ति लखेली छे के बड़ियाना बे भाग। जो के मानव समाज में आवू सतत बने नहीं, ए माटे राजतंत्र के प्रजातंत्र प्रवर्तित छे। जो राजतंत्र प्रजातंत्र आ सरकारे बधी व्यवस्था करेली छे, राजतंत्रनी अने प्रजातंत्रनी। कोई माणस, मोटो माणस नाना माणस ने पीड़े नहीं, बड़वान छे ए निर्बळ छे एने दुखी न करे, एटला माटे आ लोकतंत्रनी, प्रजातंत्रनी, राजतंत्रनी व्यवस्था करवामां आवेली छे। बाळको, परिणामे मानव समाजमां शक्ति संपन्न माणसोनी वच्चे पण शक्तिहीन माणसनुं अस्तित्व टकी रहे छे। आ सरकारे जे व्यवस्था करी छे એમાં કોઈ બળુકો હોય એ નિર્બળને પીડે નહીં, એટલા માટે આ રાજતંત્ર, પ્રજાતંત્ર અને લોકતંત્ર એ પ્રવર્તી રહ્યું છે। મિત્રો, તો વાતચીત દરમિયાન કોઈ એવો સંદર્ભ રચાય, માથ્ય ન્યાય ક્યારે વાપરવામાં આવે કે ભાઈ સમાજની અંદર અથવા તો વાતચીત દરમિયાન કોઈ એવો સંદર્ભ રચાય કે કોઈ બળવાન માણસ નિર્બળને પીડી રહ્યો હોય। બરાબર ધ્યાન આપો, બળવાન માણસ નિર્બળ માણસને પીડી રહ્યો હોય કે તેની નિર્બળતાના ભોગે પોતાનું સામ્રાજ્ય કે અસ્તિત્વ ટકાવી રાખવાની ચેષ્ટા કરતો હોય। ઘણા માણસો આવા હોય મિત્રો, પોતે બળવાન છે એવું બતાવવા માટે એનાથી જે નિર્બળ છે, નાના છે, જે ડરતા હોય એના ઉપર પોતાની ધાક જમાવતો હોય, તેવી ચેષ્ટા કરતો હોય, તો એવા સંદર્ભે તે વ્યક્તિની અમાનવીય વર્તણૂકને જુઓ, માનવીય નહીં પરંતુ અમાનવીય વર્તણૂક। તો અમાનવીય વર્તણૂક એટલે કોઈને ખોટા ખોટા હેરાન પરેશાન કરવા, એના ઉપર ધાક ધમવી, ધમકી જમાવવી, એને અમાનવીય વર્તણૂક કહેવાય। તો આવી અમાનવીય વર્તણૂકને સચોટ રીતે વ્યક્ત કરવા માટે માત્સ્ય ન્યાય વપરાય છે। જ્યારે નિર્બળને બળવાન પીડતો હોય, નાનાને મોટો હેરાન કરતો હોય, ત્યારે આ માત્સ્ય ન્યાય વાપરવામાં આવે છે। તો આ થઈ માત્સ્ય ન્યાયની વાત। હવે જોઈએ આપણે પિષ્ટ પેષણ ન્યાય। પિષ્ટ એટલે શું? કે ભાઈ દળેલી કોઈ વસ્તુ, પિષ્ટ મતલબ પિષ્ટ, પિષ્ટ બરાબર દળેલી કોઈ વસ્તુ, અને પેષણ એટલે દળવું। આ ન્યાયની અંદર કોઈ કામ કરી લીધું હોય છતાંય ફરીવાર જ્યારે એને કામ કરવાનો કોઈ ઉપક્રમ કરે કે ઉપક્રમ રચે, ત્યારે પિષ્ટ પેષણ ન્યાય વપરાય એવું આપણને કહેશે। ઘણી વખત વ્યર્થ નક્કામાં સમય અને શક્તિ જ્યારે માણસના બરબાદ થતા હોય તો ત્યારે પણ પિષ્ટ પેષણ ન્યાય વપરાય એવું કહેશે। જુઓ તમે, પિષ્ટ પેષણ ન્યાય, પિષ્ટ એટલે દળેલી કોઈ વસ્તુ, તમે સમજી શકો ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, એક વખત તમે એને દળાવી લીધી હોય ઘંટીએ, તો ફરી પાછા એ લોટને દળાવવા જવાની જરૂર રહેતી નથી એવું અહીંયા કહે છે। પેષણ એટલે દળવું, પિષ્ટ એટલે કે દળેલી વસ્તુ, લોટ
दाखला तरीके दड़ेली वस्तु में आपणे लोट नू उदाहरण लईए। पेषण एटले के फरी कराती दड़वानी क्रिया ने पिष्ट पेषण कहे छे। एना ऊपरथी आपणे कोई पण काम ने लई शकीए के एक काम बराबर करी नाखवू होय तो फरी वार ए काम ने करवानो उपक्रम रचवामां आवतो होतो नथी। सामान्य रीते कोई वस्तु पिष्ट दड़ेली ज होय तो तेने दड़वानी जरूर होती नथी, छता कोई ते दड़ेली वस्तु ने दड़वा रूपी बिनजरूरी प्रयत्न करे। जो शब्द आयो बिनजरूरी, प्रयत्न करवो जोईए परंतु जरूरी प्रयत्न करवो जोईए। बिनजरूरी प्रयत्न कराय नहीं तो तमारो समय अने शक्ति बन्ने वेड़ फासे। मित्रों तो बिनजरूरी प्रयत्न करे तो ते मात्र समय अने शक्तिनी बर्बादी ज छे, एम आपणने पिष्ट पेषण न्याय कहे छे। प्रयत्न जरूरी होय, योग्य होय, सार्थक होय एवो करवो, बिनजरूरी प्रयत्न करवो नहीं तो तमारा समय अने शक्तिनी बन्नेनी बर्बादी थशे, एम आपणे आ न्याय समझावे छे। तो ए शक्तिनी बर्बादी आ वास्तविकतानो उपदेश करवा माटे आ न्याय प्रचलित बन्यो छे। हवे आगळ पण एक न्यायमां मैं तमने कीधुं तुं કે કાર્યના બે પ્રકાર કલ્પી શકાય। ફરી વખત એને જ મળતી થોડીક વાત અહીંયા જો ધ્યાન આપો। કાર્યના બે પ્રકાર કલ્પી શકાય, એક તો થઈ ગયેલું કાર્ય અને બીજું જે બાકી છે એ કાર્ય। કાર્યના બે પ્રકાર, એક થઈ ગયેલું કાર્ય અને બીજું જે બાકી છે નથી થયું એવું કાર્ય। તો આ ન્યાય બોધ આપે છે, સમજો બરાબર। ન્યાય ઉપરથી તમારે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ સમય સંજોગોમાં કેવો બોધ કેવો ઉપદેશ આપણે લેવાનો છે એ તમને સમજાવે છે। ભણવામાં તો પરીક્ષામાં જવાબ લખવા માટે તો બે માર્ક માટે જો આપણને આ છે, પરંતુ જીવનમાં કેવા સમયમાં કેવો સંજોગ હોય ત્યારે એ વસ્તુ આપણને શું બોધ આપે છે એ અહીંયાથી તમારે સમજવાનું છે બાળકો। તો આ ન્યાય બોધ આપે છે કે માણસે બે પ્રકારના કાર્યોમાંથી થઈ ગયેલા કાર્યને ફરી કરીને પોતાના સમયની અને શક્તિની બરબાદી કરવી જોઈએ નહીં। ફરી વાર આવી બીજી વાત કે એક વખત તમે એક કાર્ય કરી જ નાખ્યું છે તો ફરી વખત એ કાર્ય કરી અને તમારો સમય અને શક્તિ એ બરબાદ કરવાની આવશ્યકતા નથી। પરંતુ ન થયેલા કાર્યને કરવાનો ઉપક્રમ કરીને પોતાના સમય અને શક્તિનો સદુપયોગ કરવો જોઈએ। જો સદુપયોગ, કોઈ પણ માણસ જ્યારે સમય અને શક્તિનો સદુપયોગ કરતો હોય તો એ ફળદાયી નીવડે, એનું યશસ્વી પરિણામ આવે। તમે વાંચતા હોય, તમારો ભણવાની જે અભ્યાસ છે અધ્યયન છે એ તમે આયોજનપૂર્વક દરેક વિષયનું કરતા હો તો તમને દરેક વિષયની અંદર પરિણામ સારું મળે, પરંતુ આડેધડ કોઈ પણ જાતના આયોજન વગર સમય ટાઈમ ટેબલ વગર તમે જો એ કાર્ય કરશો તો તમને એનું પરિણામ ફળદાયી મળશે નહીં, એવું આપણને આ ન્યાય સમજાવે છે મિત્રો। તો સદુપયોગ કરો, સમય અને શક્તિનો દુરુપયોગ નહીં। જેમ કે ઉદાહરણ આવ્યું, જો ઘર કે વિદ્યાલયને, આપણી શાળા છે, ઘર છે કે કોઈ પણ બીજું સ્થળ છે તો એને પહેલાંથી જ સ્વચ્છ કરી રાખ્યું હોય તો તેને ફરીને સ્વચ્છ કરવા માટે સમય અને શક્તિ વાપરવા જોઈએ નહીં। ઉદાહરણો તો ઘણા છે, આપણી ઘરની અંદર કોઈએ એક વખત રૂમ વાળી નાખ્યો હોય, શાળાની અંદર પણ રૂમ વાળી નાખ્યો હોય
तो फरी वक्त एने वाळवानी स्वच्छ करवानी आवश्यकता रहती नथी, कारण के तो तमारो ए समय अने शक्ति खोटा वपराय छे। बीजो रूम जे बाकी छे एने वाळो तो आपणा समय अने शक्ति ए बर्बाद नहीं जाए। आम छता केटलीक वार एवुं थतुं होय छे, आ न्याय एम कहे छे के आवुं न करवुं जोईए, પણ છતાંય ઘણી વખત આવું થતું હોય તો એ પ્રસિદ્ધિ કે દેખાડો કરવા માટે, જુઓ શબ્દ આવ્યો, ઘણા માણસો પ્રસિદ્ધિ ખોટા બાહ્ય આડંબર જીવનમાં ક્યારેય કરવા જોઈએ નહીં। સમય અત્યારે પ્રસિદ્ધિ દેખાડો કરવાનો છે, પરંતુ મિત્રો एक पंक्ति छे ने, समय समय बलवान है नहीं मनुष्य बलवान, काबे अर्जुन लूटियो वही धनुष्य वही बाण। तो खोटो देखाड़ो करवा माटे, प्रसिद्धि करवा माटे अपना समय अने शक्ति ने बर्बाद न करवा जोईए, एने बचावी लेवा जोईए। तो एवा प्रसिद्धि के देखाड़ो करवा माटे स्वच्छ स्थान ने ફરી સ્વચ્છ કરવાનો ઉપક્રમ હાથ ધરાય છે, તો આ તો સમય અને શક્તિની બરબાદી જ છે। સમાજમાં આવું ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ એ વ્યર્થ સમય અને શક્તિની બરબાદી છે। એના કરતાં કોઈ કામ બાકી હોય અને આપણી યથાશક્તિ પ્રમાણે એ કામની અંદર આપણો સમય અને શક્તિ આપણે આપીએ તો એ સાર્થક ગણાય। તો આ પ્રકારની સમય અને શક્તિની બરબાદીને સંભાષણ દરમિયાન, ક્યારેક આપણે ઉદ્બોધન સંભાષણ કરતા હોય તો એની અંદર સચોટ રીતે વ્યક્ત કરવા માટે આ ન્યાય વાક્યને પ્રયોજી શકાય છે। ક્યારેક સંભાષણ ચાલતું હોય તો કઈ જગ્યાએ આ ન્યાય વપરાય તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ દળેલી કોઈ વસ્તુ હોય એને ફરી વખત દળવાની આવશ્યકતા રહેતી નથી। ઘઉં છે એને આપણે દળાવી આવ્યા, ઘરે મૂકી દીધો લોટનો ડબ્બો, ફરી પાછો એ ડબ્બો લઈ અને કોઈ દળાવવા જાય ખરા? ન જાય। તો એવી જ રીતે જીવનની અંદર પણ કોઈ કાર્ય એક વખત બરાબર કરી લીધું હશે તો એને બીજી વાર એ કાર્ય કરવાની આવશ્યકતા રહેશે નહીં। તો આવી જગ્યાએ પિષ્ટ પેષણ ન્યાય વપરાય છે। અને હવે છેલ્લો ન્યાય કૂપમંડુક ન્યાય। કૂપ એટલે કૂવો, જુઓ શબ્દની અંદર જ એનો અર્થ સમાયેલો છે મિત્રો। કૂપ, કૂપ એટલે કૂવો, અને મંડુક એટલે દેડકો, દેડકા માટેનો સંસ્કૃત શબ્દ મંડુક। તો કૂપ મંડુક ન્યાય, આ ન્યાય આપણને સંકુચિત વલણવાળા માણસો હોય ઘણા, પોતાનો વિચાર પોતાનું કાર્ય કોઈ પણ જગ્યાએ સંકુચિત વલણ જ્યારે માણસ અપનાવતો હોય ત્યારે આ કૂપ મંડુક ન્યાય વાપરવામાં આવે છે। વલણ કોઈ દિવસ મિત્રો સંકુચિત ન રાખવું। પેલી એક પંક્તિ આવે છે ને, નિશાન ચૂક માફ પણ નહીં નીચું નિશાન તાક માફ। તમારો જે ગોલ છે મિત્રો, આપણું લક્ષ્ય એ હંમેશા ઊંચું ઉજ્જવળ અને સારું હોવું જોઈએ, ચોક્કસ તમે ત્યાં પહોંચી શકો। પરંતુ તમે જો વિચાર જ એવો કરશો સંકુચિત કે મારાથી આ નહીં થાય તો એ કાર્ય નહીં થઈ શકે, પણ મનમાં એક સ્વચ્છ ચોખ્ખા સારા ભાવથી નક્કી કરી લ્યો કે આ કાર્યની અંદર કોઈ પણ મુશ્કેલી આવે વિઘ્ન આવે તો એ બધા વિઘ્નોને મારે સામી છાતીએ સામનો કરી અને એ કાર્યને પૂરું કરવું છે। કીધું છે ને કે મજબૂત મન જેનું છે, એવું પાછું મન જોયું, એને એના રસ્તામાં હિમાલય આવી જાય ને
तो पण नळतो नथी, कदम जेना अस्थिर छे एने जीवन में रस्तो पण जड़तो नथी, तो मन ने मजबूत राखो। मित्रों शुरुआत में मैं तमने कीधु ने, लेक्चर शुरू कर्यो ई पहेला के जेनू मन नानू ते नानो, जेनू मन मोटू ते मोटो। तमने याद रही जाए एवी ज पंक्तिओ छे, जेनू मन नानू ते नानो, जेनू मन मोटू ते मोटो। खाड़ा जड़नो दरियो भरियो मीठा जड़नो लोटो। एक बाजू मीठा पाणीनो लोटो भरेलो पड़ो होय अने एक बाजू आखो खारा पाणीनो समुद्र भरेलो होय, तमने तरस लागी होय तो तमे समुद्र पासे जशो के लोटा पासे? बाळको समझी सको छो? खाड़ा जड़नो दरियो भरियो मीठा जड़नो लोटो। तरसिया ने तो दरिया थी ए लोटो लागे मोटो। जुओ जेने तरस लागी छे, समुद्र मोटो छे, दरियो मोटो छे, परंतु एने अत्यारे कोण मोटू लागे छे? लोटो। तरसिया ने तो दरिया थी ए लोटो लागे मोटो। हवे समझजो बराबर, आ नानो आ मोटो एवो मूर्ख करता गोटो અને આ ખ્યાલ જગતનો ખોટો। મૂર્ખાઓ જે છે ને એ એમ કહે છે કે ભાઈ આ માણસ નાનો છે, આ માણસ મોટો છે, આ લોટો નાનો છે, આ દરિયો મોટો છે, આ જગતનો ખ્યાલ ખોટો છે, બધા મનના કારણો છે બાળકો। એટલે મનથી વચનથી કર્મથી તમારું કોઈ પણ કાર્ય હોય એની અંદર તમે લાગી જશો ને એટલે તમારું કાર્ય સિદ્ધ થશે। તો આ સંકુચિત વલણની વાત કરતો ન્યાય આપણે જોઈએ। કૂપ એટલે કૂવો, મંડુક એટલે દેડકો। હવે જુઓ દેડકો ક્યાં રહે? કૂવો છે એ દેડકાનું જન્મસ્થાન છે, પછી નદી સરોવર એમાં બધે એ નિવાસસ્થાન પણ છે। કૂવામાં જન્મીને કૂવામાં જ નિવાસ કરતો મંડુક એટલે કે દેડકો કૂવામાં તો આમથી તેમ ફરતો રહે છે, એના માટે જે કૂવો છે એમાં જ એની દુનિયા પૂરી થઈ જાય, એની બહાર તો એને ખબર જ નથી। પણ દુનિયા બહુ મોટી છે, વિશાળ છે। કૂવા સિવાય બીજે ક્યાંય જવાનો એને અવસર મળતો નથી, પોતાના નિવાસસ્થાન સિવાયની બીજી કોઈ જગ્યા તેણે જોઈ નથી। જુઓ ખાખરાની ખિસકોલી અને આંબાનો રસ શું જાણે, કહેવત છે ને, તમે એક વખત કેરી ખાધેલી હોય તો તમને ખબર હોય કેટલી એની મીઠાશ છે। મિત્રો બીજા ફળ ખાધા હોય તો એની મીઠાશની ખબર હોય, પરંતુ જ્યાં સુધી તમે કેરી ચાખેલી નથી તો એના રસની એને ખબર જ ન હોય, એવું કૂવામાંના દેડકાનું છે। એને મન તો જે કૂવાની અંદર છે એમાં જ આખી દુનિયા એ જુએ છે, તો પરિણામે કૂવાને જ આખું જગત સમજે છે, કૂવાની બહાર રહેલા અતિ વિશાળ જગતનો તેને જરા સરખોય પરિચય થઈ શકતો નથી। કૂવામાં રહેલા આ દેડકાની સ્થિતિ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે। તો આવી સંકુચિત વાત આવે ત્યારે કૂપ મંડુક ન્યાય વપરાય। હવે વિદ્યાર્થીની મનુષ્યની ઉદાહરણ સાથે આપણે વાત કરીએ, માનવ માત્ર કોઈ એક નાનકડા સ્થળમાં જન્મે છે, હું તમે દરેક માણસો નાનકડા સ્થળમાં જન્મે, મોટે ભાગે તો એક નાનકડા સ્થાનમાં જ નિવાસ કરતો હોય છે, ઘરમાં મકાનમાં। મોટા ભાગે માનવીનું જીવન પોતાના જન્મ અને નિવાસ સ્થળમાં જ વ્યતીત થાય છે। એ જરૂરી નથી કે બધા માણસોને દેશ વિદેશ પ્રત્યક્ષ રીતે જોવાનો અવસર મળે, નસીબમાં હોય તો તમારામાંથી ઘણાને પણ દેશ વિદેશ જોવા મળશે। એક ઉદાહરણ યાદ આવી ગયું મને, વિદ્યા બાળકો માં સરસ્વતી, વિદ્યા ભોગ કરી યશ સુખ કરી, વિદ્યા પરદેશ ગમને બંધુજન। તમે જ્યારે વિદ્યા પરદેશ ગમને બંધુજન, એ સંસ્કૃતનો ગુજરાતી અર્થ એવો કે તમે પરદેશ જશો ને ત્યારે આ વિદ્યારૂપી તમારો મિત્ર
विद्यारूपी ए तमारो स्वजन ए तमने त्यां रस्तो बतावशे। कोई तमारी जोड़े नहीं होय परंतु आ विद्यारूपी धन छे ने ए सौथी प्रधान धन क्यो के संपत्ति क्यो के जे काई क्यो ए विद्या तमने त्यां मार्ग करी बतावशे। दाखला तरीके कोई अभण माणस होय अने एक भणेलो माणस होय बस स्टेन्डनी अंदर बन्ने उभा होय तो अभण माणस ने कई बस में बेसवानू छे ए खबर नथी तो ए भणेल माणस ने पूछे से कि भेला आ बस नू बोर्ड जरा वाँचीने मने कहो ने कई बस छे तमे जो। एक नानकड़ा उदाहरणमांथी तमे केटलू शीखी शको। तो विद्या भोग करी यशः सुख करी आ भोग विलासना साधनों बधा सुख संपन्न साधनों ए तमे आ विद्या मेळवी अने त्यार बाद ए बधा साधनों पण तमे मेळवी शकशो। विद्या राजसु पूजिता न तु धनम। विद्या राजाओमां पूजायेली छे धन नहीं। आ तो अत्यारे आ समय एम कहे छे के ए धन ने बधा पूजा करे परंतु नहीं मित्रों अपना शास्त्रों में लिख्यु छे विद्या राजसु पूजिता न तु धनम न चोर हार्यम न च भ्रातृभाज्यम न च भारकारी। न चोर हार्यम मतलब के विद्यारूपी धन जे छे एने चोर चोरी नहीं करी सके मित्रों। न च भ्रातृभाज्यम भ्रातृभाज्यम मतलब भाईओ एमा भाग नहीं मागी सके नहीं पड़ावी सके। माता पिता की जे संपत्ति है यहाँ दरेक दीकराओना भाईओ बहनों एक सरखा भाग पड़ता होय छे ने परंतु तमे विद्यारूपी धन जे छे एमा कोई पण भाग पड़ावी शकशे नहीं। विद्या धनम सर्वधनम प्रधानम बधाज धननी अंदर बाळको आ विद्यारूपी धन जे छे ए सौथी मुख्य छे। तो एना द्वारा तमे आ कूप मंडूक न्याय जे छे संकुचित वलण धरावतो होय ए माणस एमांथी बहार निकळी शके। जो आमां लिखू छे तो शिक्षाना माध्यमथी तमे जे बाळको अत्यारे भणो छो खाली परीक्षामां पेपरना जवाब आपवा माटे ज भणवानुं नथी बाळको। हुं तमने जे आ कहेवतो रूढिप्रयोगो अर्थ विस्तार बधी पंक्तिओ कहूं छूं ने એનું માયતમ છે બાળકો બહુ મહત્વ છે। અને એક વસ્તુ મને યાદ આવી આપણા વડાપ્રધાને પણ હમણાં જ મન કી બાત છેલ્લી વાર કરી તો એની અંદર એક વાતની જિક્ર કરી મને ખૂબ આનંદ થયો। સારું થયું મને અત્યારે આ વસ્તુ યાદ આવી ગઈ કે બાળકોને વાર્તાઓ કહો અને એ વાર્તા ઉપર એને વાળો સ્ટોરી જે તમે આપણે પંચતંત્રની અંદર તમે જોઈ ગયા ને જીવન તમારું સુખ સંપન્ન સમૃદ્ધ બની જશે બાળકો। બહુ આનંદની વાત કરી તો શિક્ષાના માધ્યમથી આ એક શબ્દ એક સંસ્કૃત પંક્તિ યાદ આવી વિદ્યા વિહીન નર પશુ। વિદ્યા વગરનો માણસ પશુ સમાન છે એવું કીધું। તો નસીબદાર છો તમે ને આપણે બધાય કે જેને આ વિદ્યા પ્રાપ્ત કરવાનો માં સરસ્વતીએ ભગવતીએ ભગવાને પિતૃદેવોએ આપણને મોકો આપ્યો તો એને મનથી આનંદથી માણો ભણો બાળકો। જુઓ આગળ શિક્ષાના માધ્યમથી જગતભરનો પરિચય કેળવી શકે છે। તમે હું કોઈ પણ માણસ ભણેલો આખા જગતનો એ પ્રવાસ માણી શકે। આમ થતાં માણસને જગતની વિશાળતાનો અને વિશાળ જગતની સામે પોતાની સ્થિતિનો અહેસાસ થાય છે। આ અહેસાસ માણસના મનને અને હૃદયને વિશાળ બનાવે છે। જો મુખ્ય વાત આવી મનને હૃદયને વિશાળ બનાવે છે મનને નાનું સંકુચિત બનાવવાનું નથી કૂવામાંના ડેડકાની જેમ કે ભાઈ આમાં જ મારું જગત આવી ગયું આમાં જ મારી દુનિયા આવી ગઈ આમાં જ બધું આવી ગયું નહીં બહાર બધું ઘણું છે તો એને વિશાળ બનાવે। મન અને હૃદયની વિશાળતાથી માણસનો વ્યવહાર મૃદુ અને મન પરગજું બની જતું હોય છે। જુઓ
આપણા મનની હૃદયની વિશાળતા હોય ને, હે તમે ઉદાર હોય ને તો તમારું મન પ્રફુલ્લિત બને, રુજુ બને. તમે દરેક માણસના ભલાની અંદર તમને ખૂબ જ મજા આવે. તમે થોડું અમથું બીજાનું કાર્ય કર્યું હશે ને તો તમને એમ થશે કે વાહ, આમ અભિમાનથી નહીં ગર્વથી એમ કહે છે. તો આ રીતે વિશાળ જગતનો પરિચય માણસનો અનેક રીતે ઉત્કર્ષ સાધતો હોય છે. તમે કોઈ વસ્તુ જાણતા ન હોય પણ જાણી લ્યો ને પછી એમાં ઘણી વખત તમારો તો લાભ સમાયેલો હોય જ, પણ પરનો બીજાનો પણ લાભ સમાયેલો હોય. ઉત્કર્ષ શબ્દ વાપરો. હે તો જે માણસ શિક્ષણ ન મેળવીને કે પ્રવાસ ન ખેડીને માત્ર પોતાના નિવાસસ્થાન રૂપી નાનકડા ભાગમાં રહીને જીવન જીવે છે તેને વિશાળ જગતનો કોઈ જ ખ્યાલ આવતો નથી. જિજ્ઞાસા વૃત્તિ, જીજીવિષા, મહત્વાકાંક્ષા રાખો બાળકો, હે શા માટે ન રાખીએ? પરંતુ પવિત્ર મનથી, શુદ્ધ મનથી બહુ મોટું વિશાળ જગત પ્રભુએ બનાવ્યું છે તો એ આપણે માણવું છે ચોખ્ખા મનથી. મન તો પોતાનું ગામ કે શહેર સમગ્ર જગત બની રહે છે. આવી વ્યક્તિની વિચારસરણી પણ સીમિત જ હોય છે. વિચારસરણી કોઈની સીમિત રાખવી નહીં બાળકો, કે બસ હું જાણવાની, સમજવાની, માણવાની હંમેશા કોશિશ પ્રયત્ન ચાલુ રાખો. આ સીમિત વિચારસરણી માનવીના મન અને હૃદયને પણ સંકુચિત કરી મૂકે છે. જુઓ બહુ સમજવાની વાત આવી. સીમિત વિચારસરણી છે એ તમારા મનને નાનું કરી મૂકશે. લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને કીધું સંકુચિત. જેનું મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. તો ધ્યાન આપો બાળકો, જેણે માત્ર પોતાનું ગામ જ જોયું છે અને પોતાના આ ગામને જ જગત માની લીધું છે તેવા માણસનો વ્યવહાર અને વિચાર બંને સંકુચિત બની જતો. જુઓ વ્યવહાર અને વિચાર સંકુચિત બનવા ન દેશો બાળકો ક્યારેય. કારણ પોતાના અત્યંત સીમિત જ્ઞાનને સંપૂર્ણ માનનારા માણસના આવા સંકુચિત વલણને દર્શાવવા આ ન્યાય વાપરી શકાય છે. તો આ ન્યાય ઉપરથી બાળકો તમે ધ્યાન રાખજો કે સંકુચિત વલણ આપણે અપનાવવાનું નથી. અહીંયા આપણા ન્યાય બધા પૂરા થાય છે બાળકો. નમસ્કાર.